રાજકોટથી સમાચાર. રાજકોટમાં સફાઈ કામદારોએ હલ્લાબોલ કર્યો છે. આરએમસી કચેરીએ પહોંચીને મનપા કમિશનરને આવેદનપત્ર આપ્યું. ભરતી અને સ્વૈચ્છિક રાજીનામાને લઈને રજૂઆત કરવામાં આવી. સફાઈ કામદારોનું કહેવું છે કે ન્યાય નહીં મળે ત્યાં સુધી રાજકોટ કોર્પોરેશન કચેરીએ બેસી રહીશું. મનપા કમિશનર ઓફિસની બહાર રામધૂન બોલાવી. રાજકોટમાં સફાઈ કામદારોએ હલ્લાબોલ કર્યું. મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા અને પોતાની માંગ વધુ પ્રબળ બનાવી છે. ભરતીને લઈને કેટલીક માંગો છે, સ્વૈચ્છિક રાજીનામાને લઈને પણ કેટલીક માંગ છે, જેને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે સફાઈ કામદારો. પાટણના સિદ્ધપુરથી સમાચાર મળી રહ્યા છે. વરસાદ તો રોકાઈ ગયો પણ પાણી નથી ઓસરી રહ્યા, અને એવું જ કંઈક સિદ્ધપુરની શાળામાં પણ થયું છે. સિદ્ધપુર પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ફરી વળ્યા. ફૂલપુરા પ્રાથમિક શાળામાં હજી પણ પાણી ભરાયેલા જ છે. વર્ગખંડ સુધી પાણી ભરાઈ રહ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડી રહી છે, કેમકે શાળાએ વિદ્યાર્થીઓને રજા આપી દીધી છે. સિદ્ધપુર પ્રાથમિક શાળાના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. વરસાદ રોકાઈ ગયો છે પરંતુ શાળામાંથી પાણી બહાર નથી નીકળી રહ્યા, ઓસરી નથી રહ્યા, જેના કારણે શાળા પરિસર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. એટલું જ નહીં, બાળકોના વર્ગખંડ સુધી પણ પાણી જ પાણી જોવા મળ્યું, જેના કારણે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે અને જેના કારણે તેમનો અભ્યાસ પણ બગડી રહ્યો છે.